સતનો આધાર, સતાધાર. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે સતાધારના દરબારમાં. તો અત્યારે જો અત્યારે આપણે જે જગ્યા તમને દેખાય છે તે હશે આપણે ગોવિંદ બાપુની જગ્યા રામેશ્વર સતાધાર. તો રામેશ્વર સતાધાર પહેલાં આપણે મોટા સતાધાર પહેલાં આવે છે અને ત્યાર પછી આપણે મોટા સતાધાર આવે છે. તો ત્યાર પછી આપણે જો જાંબુડી નદીના કાંઠેથી થતા 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 આપણે સતાધાર પહોંચવા આવી ગયા છીએ. તો સતાધારમાં આપણે પહોંચતા પહેલા જો સતાધારનો મેઇન ગેટ આવે છે. તો ત્યાર પછી તો સતાધાર પહોંચીને આપણે અંદર આવી ગયા અને અત્યારે થઈ ગયું છે રાત. તો હું સવારથી તમને અત્યારે મંદિરના દર્શન કરાવીશ. તો આ છે આપણે જે સતાધારનું સમાધિ આપણે ગીગા બાપુની, અને આ છે આપણે જીવરાજ ભવન. તો ત્યાંથી હું જઈ રહ્યો છું અત્યારે આપણે ભૂરડા દાદાના વડલા તરફ. તો ચાલો ભૂરડા દાદાના દર્શન કરાવું તમને મોટા સતાધારમાં. વડ વડ જકિયા અન મેલી જટા મોકળી, એવો જોગંદર વડલો ઊભો છે. તો તમે અંદર આવો છો ત્યાં તમને મોટી ધજા દેખાઈ રહી છે, જે આમાં લખ્યું છે જય ભૂતળા દાદા. તો આ છે જો ફોટા બાળકો જે ભૂતળા દાદાના આશીર્વાદથી જે થાય છે, અને આ છે આપણે ભૂતળા દાદાનો ઓટો, અને બાજુમાં છે એક વીઘા એકમાં તો વડલો છે. જે પણ લોકો શ્રદ્ધાળુ આવે છે જેવું પણ માનતા કરે છે, તો જુઓ જલેબીના તો ખોખા ઢગલા મોટે છે. એવું માનવામાં આવે છે કે જે પણ તમે માનો છો તે ત્યાં ત્યાં ખાવાનું, અને કોઈ વસ્તુ પણ ઘરે ન લઈ જવાય, ત્યાં બેસીને ખાવાનું, વધે એટલું મૂકી દેવાનું. પક્ષી પણ ખાય અને માણા પણ ખાય છે. તો જે આ તમે ફોટા જોઈ રહ્યા છો તે ભૂતળા દાદાના આશીર્વાદ. તો ભૂતળા દાદાના આશીર્વાદથી જે પણ સંતાનની પ્રાપ્તિ થાય છે, તો માનતા રાખવામાં આવે છે કે હું થાળ ધરીશ અથવા ત્યાં ફોટો લગાડીશ, તો જેવા બાળકોને ભૂતળા દાદાના આશીર્વાદથી દાદાને થયા છે. અઢળક ફોટા છે, ગણાય ગણાય નહીં, વીણે વીણાય નહીં, એટલા તો ફોટા ભૂતળા દાદાના આ વડલે આપણે છે. તો ત્યાર પછી આપણે ભૂતળા દાદાના વડલાના તો તમને દર્શન કરાવ્યા, અને હવે હું જઈ રહ્યો છું આપણે લક્ષ્મણ ઘાટ તરફ. તો ત્યાં અત્યારે આપણે જો લક્ષ્મણ ઘાટ તરફ જઈએ, જ્યાં આપણે પહેલાં તો હનુમાન દાદાની મૂર્તિ છે જીવરાજ ભવનની બાજુમાં, અને લક્ષ્મણ ઘાટની બાજુમાં આપણે મહાદેવનું મોટું મંદિર આવેલું છે. તો મહાદેવના મંદિરે આપણે દર્શન કરીશું, અને ત્યાર પછી હું તમને લક્ષ્મણ ઘાટના પણ દર્શન કરાવીશ. તો આ છે આપણે મહાદેવનું મંદિર. અંદર જઈએ એટલે આ બધા ફૂલ બગીચા છે. અંદર તો આપણે ફોટા પાડવાની સખત મનાઈ છે, તો મંદિરનો ફોટો તો આપણે મહાદેવનો પાડવા નથી દેતા. તો ત્યાં આવું બેકગ્રાઉન્ડ છે, અને બાજુમાં લક્ષ્મણ ઘાટ છે, અને બાજુમાં જંગલ આવી જાય છે. તો રાત્રે પણ જનાવર આવી જાય છે, જેથી કરીને બંદોબસ્ત રાખવામાં આવે છે. તો હવે હું ત્યાર પછી તમને જોઉં, અત્યારે આપણે લક્ષ્મણ ઘાટ તરફ જઈ રહ્યા છીએ, મહાદેવની મંદિરની પાછળ જે લક્ષ્મણ ઘાટ છે ત્યાં. તમે લક્ષ્મણ ઘાટ પહેલાં પહોંચો ત્યાં આપણે વડલાની વચ્ચે દાડમા દાદા પણ બેઠેલા છે, તો બધા મિત્રો દર્શન કરો. તો ત્યાર પછી આ છે આપણે લક્ષ્મણ ઘાટનો બીજો ગેટ. તો ત્યાંથી આ જુઓ તમે આખો કુંડ ભર્યા છે પાણીના, વહેતું પાણી છે. તો લક્ષ્મણ ઘાટની બાજુમાં જુઓ અત્યારે આપણે આ તમને ઝાડવા ને એવું બધું આ જંગલ જ આવી જાય છે કુદરતી આપણે, અને બાજુમાં ડેમ છે પાણીનો. તો પછી આપણે જો લક્ષ્મણ ઘાટના તો દર્શન કર્યા, અને ત્યાર પછી હતાધરની ભેહું નીકળે છે આપણે, જે પાડાપીર થઈ ગયા તે માયલી આ ભોજ બહેના વહેલામાંની
માઇલી આપણે ભેહું અત્યારે જો વધી જાય છે ચરવા. અઢળક ભેહું છે સતાધારમાં, અત્યારે આ બધી દૂધની ભેહું અને પાકડ ભેહું અત્યારે બધી જાય છે ચરવા માટે. સત્તાધારના પાડા પીર પણ જો વાહે ચાલી રહ્યા છે. અને અત્યારે જો અત્યારે આ મંદિરનો આપણે અંદર જઈ તો એનો મેઇન ગેટ છે, અને ત્યાર પછી હું તમને અત્યારે પાડા પીરની સમાધિના દર્શન કરાવું. જો આ છે પાડા પીરની સમાધિ. તો ત્યાર પછી હું તમને સત્તાધારની ગૌશાળા, જે દૂધણી ગાયોની ગૌશાળા છે, ત્યાંના પણ દર્શન કરાવું. જો આ દૂધણી ગાયોના આપણે લવારા વાસડા છે, નોખા નોખા વાડામાં બધા વાસરું છૂટા હોય છે. આ રીતની સત્તા મોટા સત્તાધારમાં ગૌશાળા છે. તો આ રીતની આપણે સત્તાધારમાં ગૌશાળા છે, દૂધણી ગાયોની ગૌશાળા છે, અને આ પાકડ ગાયું છે. તો કેવો લાગ્યો તમને આ વિડીયો? અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ગીગડાપીર.